પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. બનાસકાંઠા પાછાવાડાની બાજુમાં આવેલા ખેડા જનપુરા ગામમાં આંગણવાડી સંચાલિકા પર કરાયો હિચકારી હુમલો. પાંથાવાડાની બાજુમાં આવેલા ખેડા ધનપુરા ગામમાં આંગણવાડી સંચાલિકા શારદાબેન બી ગોસ્વામી નોકરી ફરજ દરમિયાન ગામના આંગણવાડી કેન્દ્ર પરથી બાલ શક્તિ માતૃશક્તિ તેમજ પૂર્ણશક્તિ કીટ લઈને પોતાના ગામમાં સગર્ભા ધાત્રી તેમજ બાળકોને ઘરે ઘરે જઈને કીટ વિતરણ કરતા હતા. તે સમય દરમિયાન ગામના જ વ્યક્તિ બાબુપુરી વાઘપુરી ગોસ્વામી તેમજ ભીમપુરી વાઘપુરી ગોસ્વામી દ્વારા આંગણવાડી સંચાલિકાને ગાળાગાળી કરીને ગળદા પાટુનો માર મારીને અર્ધ બેહોશ કરી નાખ્યા. જેને લઈને તેમની સાથે બેન હતા તેમણે 108 એમ્બ્યુલન્સને ફોન કરીને પાથાવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા. પાથાવાડા પોલીસને આ બાબતે જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ભારત કે જેમાં લોકડાઉનને લઈને કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર્સ જેવો કામ કરતા આંગણવાડી સંચાલિકા પર હિચકારો હુમલો થતા આજુબાજુના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. કોરોનાના કારણે તમે ઘેર ઘેર જઈને બેન વિતરણ કરજો. જ્યારે ઘેર ઘેર જઈને બેન વિતરણ કરવા આવ્યા ગયા ત્યારે તેમને ખોટી રીતે વિતરણ પણ ન કરવા દીધું અને કોઈ પેકેટ પણ ના લીધા અને ઉપરથી એમને લાકડીએ લાકડીએ બેનને અને એમની બેબીને જોરદાર મારવામાં આવે. મોઢામાંથી લોહી પણ નીકળવા માંડ્યું અને બેનનું બ્લાઉઝ પણ ફાડી નાખવામાં આવ્યું હતું અને લીસોડા પણ પડેલા હતા. તો કે ઘરે જઈને વિતરણ કરો તો આજ સવારમાં ઉઠી તો વિતરણ કરવા જતી હતી તો પેલા ભાઈ અમારે સુરતથી આવેલા એમને કીધું પૂછો કે ભાઈ તમારે બાબલા હોય છે તો તમે આ વિતરણ લાવો. એ રસ્તામાં મળી ને જમા બે ભાઈ આવ્યા જેવા કાલના વિરોધ કરતા હતા પણ કાલનો હું કોઈ વિરોધમાં હતી નથી પણ મારું વિતરણ બેનને કીધું હતું કરવાની મારી ફરજ હતી તમે જાતી હતી તો ભાઈ પડ્યા માથે તમે મારી નોખી. મારું નામ શારદાબેન બી ગોસ્વામી. દીપક પુરબિયા, જીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.